ગુડ મોર્નિંગ બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3ની એસાઇનમેન્ટ કરીશું, જે તમને મેં મોકલેલી છે PDF. એની અંદર તમારે પણ સાથે કરતું જવાનું છે. જોઈએ આપણે પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. પ્રશ્ન 1. બ્રેઇલ લિપિ વાંચવા શાનો ઉપયોગ થાય છે? અ કાન, બ આંખ, ક આંગળી અને ડ ચશ્મા. બાળમિત્રો, આપણે પાઠની અંદર જોયું હતું ને, બ્રેઇલ લિપિ વાંચવા માટે કેનો ઉપયોગ થતો હતો? કેનો આવશે? ડ આંગળીનો. આંગળી વડે આપણે બ્રેઇલ લિપિ વાંચી શકીએ છીએ. ત્યાર પછી સવાલ નંબર 2. સીમાના પિતા દાદી માટે ઊંચા અવાજે શાનું વાંચન કરે છે? અ વાર્તાનું, બ કાવ્યનું, ડ સમાચારપત્રનું અને ક સમાચારપત્રનું અને ડ લેખ સંગ્રહનું. તો શું આવશે? ક સમાચારપત્રનું. તો અહીંયા આવશે ક. ત્યાર પછી સવાલ વિકલ્પ નંબર 3. જે વ્યક્તિઓ જોઈ શકતી નથી તેમના વાંચન માટે કઈ લિપિ વપરાય છે? બ્રાહ્મી લિપિ, બ હિન્દી લિપિ, ક લોક લિપિ અને ડ બ્રેઇલ લિપિ. તો શું આવશે? ડ બ્રેઇલ લિપિ. ત્યારબાદ ઓપ્શન વિકલ્પ નંબર 4. બ્રેઇલ લિપિ વાંચવા શાનો ઉપયોગ થાય છે? સોરી બાળ મિત્રો, આ વિકલ્પ બીજી વાર આવી ગયો છે. આપણે આગળ જોયો આંગળી. તો અહીંયા આવશે આંગળી, એટલે અહીંયા આવશે ક. ત્યાર પછી વિકલ્પ 5. નીચેનામાંથી કઈ વસ્તુ વનસ્પતિમાંથી મળે છે? બાળમિત્રો, આની તો તમને ખબર હોવી જોઈએ. દૂધ આપણને ગાય આપે છે, દૂધમાંથી દહીં બને, પછી દૂધમાંથી પેંડા બને છે. તો આ ત્રણ જે વસ્તુ છે એ કેવી છે? પ્રાણીજ પદાર્થ. જ્યારે હળદર છે એ કેવી છે? વનસ્પતિ. એટલે આપણને હળદર છે એ વનસ્પતિમાંથી મળે છે, એટલે અહીંયા આવશે ડ, અહીંયા આવશે હળદર. ત્યારબાદ વિકલ્પ નંબર 6. રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? અ મસાલાનો, બ મીઠાનો, ક ગરમ પાણીનો અને ડ તુલસીના પાનનો. તો અહીંયા શું આવશે? અ મસાલાનો. એટલે અહીંયા આપણે લખીશું અ. ત્યારબાદ લવિંગ કઈ બીમારી માટે ઉપયોગી છે? અ કમરના દુખાવા માટે, બ દાંતના દુખાવા માટે, ક પગની મચકોડ માટે અને ડ પેટના દુખાવા માટે. તો કેના માટે આવશે? બ દાંતના દુખાવા માટે, એટલે અહીંયા આવશે બ. ત્યારબાદ પ્રશ્ન 8. કાગડો પાણી માટે ક્યાં ગયો? અ કૂવા પાસે, બ તળાવ પાસે, ક ઘરમાં અને ડ હવાડામાં. તો કાગડો પાણી માટે ક્યાં ગયો હતો? અ, એટલે અહીંયા આવશે અ. અ એટલે કૂવા પાસે ગયો હતો. કુંભારે ઘડો બનાવવા માટે કાગડાને શું લાવવા કહ્યું? પાવડો લાવવા કહ્યું, બ માટી લાવવા, ક પાણી લાવવા અને ડ ચાકડો લાવવા. તો કુંભારે ઘડો બનાવવા માટે શેની જરૂર પડે? માટીની. તો અહીંયા આવશે બ, માટીની જરૂર પડે. સવાલ નંબર 10. ટીંબાએ કાગડાને શું આપ્યું? પાણી, માટી, પાવડો અને ઘાસ. તો શું આવશે? બ માટી. ટીંબાએ પાવલાને શું આપ્યું હતું? માટી, એટલે અહીંયા આવશે બ. ત્યારબાદ સવિકલ્પ અ 11. બ્રેઇલ લિપિ કેટલા ટપકા પર આધારિત લિપિ છે? તો કે અ એટલે 6, બ 4, ક 5 અને ડ 3. તો બ્રેઇલ લિપિ છે એ 6 ટપકા ઉપર આધારિત છે, એટલે અહીંયા આવશે અ. સવાલ નંબર 12. બાકો મકાન કઈ કઈ વસ્તુઓમાંથી બને છે? અ માટી ગારો ડાળીઓથી, બ સિમેન્ટ રેતી લોખંડ, ક લીપણ નળિયા વાંસ, ડ પથ્થર માટીને લીપણ. તો અહીંયા શું આવશે? બ, એટલે અહીંયા આવશે બ. સિમેન્ટ રેતી અને લોખંડથી પાકું મકાન બને છે. પાકું મકાનમાં એ વસ્તુની જરૂર પડે છે. વિકલ્પ નંબર 13. મકાનના સૌથી નીચેના ભાગને શું કહેવાય? ભોયતળિયું, દિવાલ, છત અને થાબું. નીચેનો સાવ ભાગ છે એને શું કહેવાય? અ ભોયતળિયું, એટલે અહીંયા આવશે અ. ત્યારબાદ વિકલ્પ નંબર 14. ઈગ્લુ શું છે? ઈગ્લુ એક બરફનું ઘર છે. ઈગ્લુ અ જમ્મુ કાશ્મીરનું પીણું, એસ્કિમોનો દેશ, ક બરફનું ઘર અને ડ સરોવર. તો અહીંયા આવશે ક,
બરફનું ઘર. ત્યારબાદ ભારતના કયા રાજ્યમાં વર્ષમાં મોટાભાગના દિવસોમાં વરસાદ પડે છે? અ ગુજરાત, બ રાજસ્થાન, ક ઉત્તર પ્રદેશ અને ડ અસમ. તો અહીંયા આવશે ડ અસમ. પ્રશ્ન નંબર બી. નીચેને યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનની ખાલી જગ્યાઓ પૂરો. વધુ વરસાદવાળા વિસ્તારના મકાનો ખાલી જગ્યાના બનાવવામાં આવે છે. કેવા બાળમિત્રો બનાવવામાં આવે છે? તો અહીંયા આવશે લાકડાના. વધુ વરસાદવાળા વિસ્તારની અંદર લાકડાના મકાન બનાવવામાં આવે છે. કચ્છમાં લોકો ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે ખાલી જગ્યા નામનું મકાન બનાવે છે. કેવું મકાન બનાવે છે? ભૂંગો. આપણે વાત જોઈ, આપણે જોયું હતું ને પાઠની અંદર, ભૂંગો નામનું જે મકાન છે એવું કચ્છની અંદર હોય છે. ત્યારબાદ ત્રણ. બદામ અને ઇલાયચી સાથેના કાશ્મીરના પીણાને કહેવામાં આવે છે કાહવા. કાગડાએ વાડમાં શું જોયું? કોઠિંબુ. કાગડાએ વાડની અંદર કોઠિંબુ જોયું. સવાલ નંબર પાંચ. દાંતરડાથી કાગડાએ ખાલી જગ્યા વાટી ગાયને ખવડાવ્યું, તો આમાં શું આવશે? ખડ અથવા તો ઘાસ. ઘાસ વાટીને કાગડાએ ગાયને ખવડાવ્યું. ખાલી જગ્યા નંબર છ. કાગડો ગાય પાસે ખાલી જગ્યા લેવા ગયો. કાગડો ગાય પાસે શું લેવા ગયો હતો? દૂધ. સવાલ ખાલી જગ્યા સાત. પૂરી તળવા માટેનું તેલ ખાલી જગ્યામાંથી મળે છે. તેલ આપણને કેમાંથી મળે બાળમિત્રો? વનસ્પતિમાંથી. એટલે અહીંયા આવશે વનસ્પતિ. ત્યારબાદ ખાલી જગ્યા આઠ. ગાય, ભેંસ, બકરી આપણને ખોરાક તરીકે ખાલી જગ્યા આપે છે. શું આપે છે? ગાય, ભેંસ અને બકરી આપણને દૂધ આપે છે. ખાલી જગ્યા નવ. બ્રેઇલ લિપિ એ ખાલી જગ્યા પર આધારિત છે. બ્રેઇલ લિપિ છે એ કેના ઉપર આધારિત છે? તો અહીંયા આવશે ટપકા. ટપકા ઉપર આધારિત છે. બ્રેઇલ લિપિના સર્જક ખાલી જગ્યા હતા, કોણ હતા? લુઈસ બ્રેઇલ. પ્રશ્ન નંબર ત્રણ. નીચેના વિકલ્પમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. રવિભાઈ ખાલી શાળામાં બાળકોને ભણાવે છે, સાચું આવશે કે ખોટું? અહીંયા આવશે ખોટું. રવિભાઈ શાળામાં બાળકોને ભણાવે છે. તો બાળમિત્રો, રવિભાઈ શાળામાં ભણાવતા હતા બાળમિત્રો? ના, રવિભાઈ તો કોલેજમાં ભણાવતા હતા. તો અહીંયા શું આવશે? ખોટું. રવિભાઈ કોલેજમાં ભણાવતા હતા. બ્રેઇલ લિપિ બીજો સવાલ બે. બ્રેઇલ લિપિને વાંચવા માટે આંગળીઓનો ઉપયોગ થાય છે, સાચું? ઘરડા માણસની લાકડી પગ તરીકે ઉપયોગી થાય છે, સાચું? દૂધ એ પ્રાણીજ પદાર્થ છે, સાચું? ગાયને, બકરીને, ભેંસને જ દૂધ આપે છે, એટલા માટે. કાર્ય કરવાની શક્તિ ફક્ત ફળ ખાવાથી જ પ્રાપ્ત થાય છે, ખોટું? એના વડે આપણે કોઈ પણ અનાજ ખાઈએ, ખાલી ફળથી આપણને કાર્ય કરવાની શક્તિ પ્રાપ્ત થતી નથી. પછી સવાલ છ. કોબીજ એ વનસ્પતિનો પર્ણવાળો ભાગ છે, સાચું? પછી કુવાએ પાણી આપવા માટે કાગડાને ડોલ લાવવા કહ્યું હતું બાળમિત્રો, એને ડોલ લાવવા કહ્યું હતું કે ઘડો? ઘડો લાવવા કહ્યું હતું. એટલે અહીંયા આવશે ખોટું. કાગડાએ ગંદી ચાંચ વડે કોઠિંબુ ખાધું, ના. કાગડાએ ચાંચ એની ધોઈ અને ત્યાર પછી એને ખાધું, એટલે અહીંયા આવશે ખોટું. કુંભાર માટીમાંથી ઘડા અને વિવિધ વાસણો બનાવે છે, તો સાચું? સાચું. નાવડીમાં બનાવેલા ઘરને હાઉસ બોટ કહે છે, સાચું? નાવડીમાં જે ઘર બનાવેલું હોય એને શું કહેવાય? હાઉસ બોટ. ત્યાર પછી જોઈએ બંધ બેસતા ચોડકા ચોડો. વિભાગ અ અને વિભાગ બ. બરફમાંથી બનાવેલું ઘર. બરફમાંથી બનાવેલા ઘરને શું કહે છે? મેં તમને પહેલાં પણ કીધેલું હતું, તો શું આવશે? ઈગ્લુ. વધુ માળવાળું મકાન. તો અહીંયા આવશે બહુમાળી મકાન. કુંભાર. તો કુંભાર શું કરે? ઘડો બનાવે. એટલે અહીંયા આવશે ઘડો. સુથાર. તો અહીંયા આવશે રંધો. ર અજમો. તો કે પેટના દુખાવા માટે, પેટનો દુખાવો.
અને રવિભાઈ કેમાં ભણાવે છે? કોલેજમાં, એટલે અહીં આવશે કોલેજમાં ભણાવે છે. પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો. પ્રશ્ન 1. તમારા ઘરમાં કોણ કોણ છે? મારા ઘરમાં મમ્મી, પપ્પા, દાદા, દાદી, હું, મોટો ભાઈ અને એને બહેન, અમે બધા સાથે રહીએ છીએ. સવાલ નંબર 2. તમારા મોંમાં કેટલા દાંત છે? મારા મોંમાં 32 દાંત છે. સવાલ નંબર 3. તમને વધુ ગમતા સ્વાદ ક્યાં ક્યાં છે? મને વધુ ગમતા સ્વાદ ગળો અને ખાટો છે. તમે કોઈ પણ સ્વાદ લખી શકો છો. અહીંયા તમારા મોંમાં દાંત હોય એટલે તમારે લખવાના છે. મારા મોંમાં 32 છે તો મેં 32 લખ્યા. તમારે કોઈ દાંત પડી ગયા હોય તો તમારે દાંત ગણી અને અહીંયા લખવાનું છે. તમારા ઘરની અંદર જેટલા સભ્યો રહેતા હોય એટલા સભ્યોના અહીંયા લખવાના છે. મમ્મી પપ્પા દાદા દાદી ન હોય તો અહીંયા ખાલી મમ્મી પપ્પા ભાઈ બહેન લખવાનું, જે સભ્યો હોય એટલું લખવાનું છે. ત્યારબાદ તમારા ઘરે રસોઈ માટે ક્યાં ક્યાં મસાલા વપરાય છે? મારા ઘરે રસોઈ માટે મીઠું, મરચું, હળદર, ધાણા, જીરું, હિંગ, મેથી, રાઈ, કોકમ જેવા મસાલા વપરાય છે. કાગડાને શું ખાવાનું મન થયું હતું? કાગડાને કોઠીંબુ ખાવાનું મન થયું. સવાલ નંબર 6. કુંભારને ઘડો બનાવવા કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડી? કુંભારને ઘડો બનાવવા માટે પાણી અને ચાકડાની જરૂર પડી. ચમેલીનું, સવાલ નંબર 7. ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે? ચમેલીનું ઘર મનાલીમાં છે, જે પર્વતીય પ્રદેશ છે. સવાલ નંબર 8. પાકું મકાન કોને કહેવાય? જે મકાનની દિવાલો પથ્થર, ઈંટો, રેતી અને સિમેન્ટની બનેલી હોય, છત પર પતરા કે સિમેન્ટનું ધાબું હોય અને ભોંય તળિયે સિમેન્ટ, પથ્થર કે લાદી હોય, એવા મકાનને પાકું મકાન કહેવાયો. સવાલ નંબર 9. તમારા ગામમાં કેવા કેવા પ્રકારના ઘર જોવા મળે છે? અમારા ગામમાં પાકા મકાન, કાચા મકાન, ઝૂંપડીઓ, ધાબાવાળા મકાનો, નળિયા કે પતરાવાળા મકાનો, એમ જુદા જુદા પ્રકારના ઘર જોવા મળે છે. સવાલ નંબર 10. ભૂપેનના ઘરમાં રાત્રે દાદર સીડી કેમ લઈ લેવામાં આવે છે? લઈ લેવામાં આવતું હશે તો કે રાત્રિના સમયે કોઈ જંતુ કે પ્રાણી સીડી મારફતે ઘરમાં આવી ન જાય તે માટે રાત્રે દાદર સીડી લઈ લેવામાં આવતું હશે. બાળમિત્રો, અહીંયા આપણે આપનું અસાઇનમેન્ટ પૂરું કર્યું છે. હું આ તમને અસાઇનમેન્ટના ફોટા પણ મોકલીશ. તમારે આનું રિવિઝન કરવાનું છે. અસાઇનમેન્ટની એક બ્લેન્ક કોપી અથવા તો તમારે તમારી નોટબુકની અંદર જે અલગથી રફ બુક હોય કે કઈ વેસ્ટ બુક હોય એની અંદર પ્રશ્નો લખી અને જવાબ મોઢે લખવાના છે અને આવી રીતના પ્રેક્ટિસ કરવાની છે. ત્યાર પછી આપણે એક્ઝામ પેપર આવશે એમાં આમાંથી તમારે તૈયારી કરવાની રહેશે અને આટલાની તમારે તૈયારી કરવાની રહેશે. જોઈએ આપણે એકવાર. વિકલ્પો. સારું, આટલાની તમારે તૈયારી કરવાની છે અને અસાઇનમેન્ટ પૂરવાની છે.